નમસ્તે મિત્રો, ફરી એક વખત આપનું સ્વાગત છે લોકોની વ્યથાનું કનેક્શન એટલે કે ખિસ્સો યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, આજના મુખ્ય સમાચારો પર એક નજર કરીએ એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ખિસ્સો યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરી કે ખિસ્સો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, એટલે કે નીચે લાલ કલરનું બટન આપેલું છે એના ઉપર ક્લિક કરી દેજો, જેથી કરીને દિવસભરના કામના અને લોક ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલાં તમને આ ચેનલના માધ્યમથી મળી જાય. તો મિત્રો, સૌથી પહેલી અપડેટ છે ગામડાઓને લઈને. ભારતમાં હાલમાં કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે, પરંતુ સારા સમાચાર એ છે કે મહાનગરોમાં કોરોનાના કેસો ઘટી રહ્યા છે અને નિષ્ણાંતોનો દાવો છે કે મહાનગરોમાં ત્રીજી લહેરનું પીક આવી અને જતું રહ્યું છે. પરંતુ હવે ગામડાઓને લઈને એક માઠા સમાચાર આવ્યા છે. નિષ્ણાંતોનો દાવો છે કે આગામી થોડા સમયમાં ગામડાઓમાં કોરોના તરખાટ મચાવશે, કેમ કે ઓમિક્રોનવાળી લહેર હવે ગામડાઓ તરફ વળી છે. દિલ્હીના LNJPના MD ડૉક્ટર સુરેશ કુમારે મહત્વનું નિવેદન આપ્યું છે. એટલા માટે ખાસ ગામડાઓ સાવધાન રહેજો, આવનારા દિવસોની અંદર ગામડાની અંદર કોરોનાની ઓમિક્રોનવાળી ત્રીજી લહેર છે એ મિત્રો આવી શકે છે. ત્યાર પછીની અપડેટ છે હિમાચલ પ્રદેશને લઈને. હિમાચલ પ્રદેશના CM જયરાજે પ્રજાસત્તા પહેલાં મહત્વની માહિતી આપી છે વીજળી સામાજિક સુરક્ષા પેન્શનને લઈને. CMએ પેન્શનની 35,000ની આવક મર્યાદા વધારી અને 50,000 રૂપિયા કરી છે. ઘરેલું ગ્રાહકો માટે દર મહિને 60 યુનિટ વીજળી મફત આપવાની જાહેરાત કરી છે અને 25 યુનિટ સુધીનો વપરાશ ધરાવતા જે ગ્રાહકો છે એમની પાસેથી પ્રતિ યુનિટે 1 રૂપિયો ચાર્જ લેવામાં આવશે. મિત્રો, આ ચાર્જ અગાઉ 1.90 રૂપિયા હતો. તો મિત્રો, આવી જાહેરાત ગુજરાતની અંદર થવી જોઈએ કે ના થવી જોઈએ, ગુજરાતના લોકોને પણ વીજળી મફત આપવી જોઈએ કે ના આપવી જોઈએ, તમારા પ્રતિભાવ નીચે કોમેન્ટની અંદર જણાવી દેજો. મિત્રો, ત્યાર પછીની અપડેટ ઉપર જઈએ. જો તમને પણ આ લક્ષણ દેખાય તો ચેતી જજો, હોઈ શકે છે ઓમિક્રોન પછી તેનું સબ વેરિયન્ટ ઓમિક્રોન 2 એટલે કે BA2 છે એ મિત્રો જોવા મળ્યું છે અને આ સ્ટ્રેન છે ઝડપથી ફેલાઈ રહ્યું છે. ટેસ્ટ કિટની અંદર પણ આ સ્ટ્રેન છે મિત્રો પકડાતું નથી. નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર સ્ટીલ્થ ઓમિક્રોનમાં વહેતું નાક, માથાનો દુખાવો, થાક, છીંક આવવી અને ગળામાં દુખાવો જેવા લક્ષણો હોઈ શકે છે અને WHOએ કહ્યું છે કે હજી સુધી એ જાણી શકાયું નથી કે BA1ની સરખામણીમાં BA2 કેટલું જોખમી છે. તો મિત્રો, ઓમિક્રોન 2 પણ એક વેરિયન્ટ જોવા મળ્યું છે, એનાથી પણ સાવધાન રહેજો. મિત્રો, ત્યાર પછીની અપડેટ છે કે 1 ફેબ્રુઆરીથી શાળાઓ શરૂ કરવા માંગ કરવામાં આવી છે. સુરતના સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ દ્વારા સરકારને શાળાઓ શરૂ કરવા માટે માંગ કરવામાં આવી છે. 1 ફેબ્રુઆરીથી ધોરણ 1થી લઈ અને 9ની શાળાઓ છે ફરી એક વખત રાબેતા મુજબ શરૂ કરવા માટે શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીને પત્ર લખવામાં આવ્યું છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે મહારાષ્ટ્ર સરકાર દ્વારા પણ 24 જાન્યુઆરીથી શાળાઓ શરૂ કરવામાં આવી છે, ત્યારે ગુજરાતમાં પણ ગંભીર પરિસ્થિતિ નથી તો ત્યાં એટલે કે એવી જગ્યાઓ પર શાળાઓ છે એ ચાલુ કરી દેવી જોઈએ. એટલે કે જે જિલ્લાની અંદર કોરોનાના કેસો ખૂબ જ ઓછા છે ત્યાં શાળાઓ ચાલુ કરવી જોઈએ એવી માંગ કરવામાં આવી છે. તો મિત્રો, આવનારા દિવસોની અંદર ફરીથી ધોરણ 1થી 9ની શાળાઓ છે એ ચાલુ થઈ શકે છે. મિત્રો, ત્યાર પછીની અપડેટ ઉપર જઈએ તો ફરીથી વોડાફોન અને આઈડિયાના પ્લાન છે એ મોંઘા થઈ શકે છે. કંપનીના CEO રવિન્દ્ર ટરે આની પુષ્ટિ કરી હતી. તાજેતરમાં કહ્યું છે કે કંપની આ વર્ષે પણ તેના પ્લાન છે એ મોંઘા કરી શકે છે. જોકે હજી સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી, પરંતુ આવનારા દિવસોની અંદર ફરીથી વોડાફોન અને આઈડિયાના પ્લાનો છે એ મોંઘા થઈ શકે છે. સામાન્ય અને મધ્યમ વર્ગને મોટો ઝટકો લાગી શકે છે. તો મિત્રો, આ હતા મુખ્ય સમાચારો. આ સમાચારો ગુજરાતના દરેક વ્યક્તિઓ જાણી શકે એટલા માટે તમારા વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપની અંદર શેર કરો અને આવી વધારે માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો.